નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તારીખ 17/11/2019 બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની એક્ઝામ હતી. એક્ઝામનો સમય હતો 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી. 11 લાખ સ્ટુડન્ટોએ આના માટે ફોર્મ ભર્યા હતા, એમાંથી આપવાવાળા વિદ્યાર્થી મિત્રો હતા 7 લાખ. જ્યારે એક્ઝામ આપીને આવે છે ત્યારબાદ ખબર પડે છે કે આ પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી, આ પરીક્ષામાં પેપર લીક થઈ ગયું હતું, આ પરીક્ષામાં ચોરી થઈ હતી. ત્યારબાદ આ ગુજરાતનો યુવાન 1 મહિના સુધી રસ્તા ઉપર છે અને ત્યારબાદ આંદોલન કરે છે, અને એ ચળવળ એટલે કે ન્યાય ચળવળ. આ ન્યાય ચળવળમાં આખરે સફળતા મળે છે, સત્યનો જ વિજય થાય છે. એ જ ન્યાય ચળવળના મુખ્ય હીરો પણ આપણે કહી શકીએ એવા યુવરાજસિંહ, કે જે યુયુત્સુ તરીકે ઓળખાય છે, ત્યારબાદ આ ન્યાય ચળવળના સપોર્ટર તરીકે વિકાસભાઈ, અને ન્યાય ચળવળના મુખ્ય ટીમ મેમ્બર તરીકે હાર્દિક પ્રજાપતિ, રોહિત માલી, ભાવસિંહ સરવૈયા અને યુવરાજસિંહ ગોહિલ, અને ત્યારબાદ બાબુલાલ. તો અત્રે ઉપસ્થિત છે યુવરાજસિંહ જાડેજા, વિકાસભાઈ અને હાર્દિક પ્રજાપતિ. તો એમને સીધા ક્વેશ્ચન હું પૂછીશ અને એને અંગત મને આન્સર આપશે. પહેલો જ યુવરાજસિંહ તમને ક્વેશ્ચન છે કે આ જે ન્યાય ચળવળ ચાલી હતી, આ ન્યાય ચળવળ શું હતી? ન્યાય ચળવળ એ એક ચળવળની સાથે વૈચારિક ચળવળ પણ હતી અને વૈચારિક આંદોલન પણ હતું. અમારે જે ભરતી પ્રક્રિયા ચાલે છે, જે ભરતી બોર્ડ દ્વારા જે ભરતી પ્રક્રિયા ચાલે છે, એમાં થતા ભ્રષ્ટાચારને, વિદ્યાર્થીઓ થતા અન્યાયને દૂર કરવા માટેની આ ચળવળ હતી. અમે ભ્રષ્ટાચારને જડમૂળમાંથી કાપવા માગીએ છીએ. આ જળમૂળમાંથી જે દૂર કરવું છે, એટલે પરિવર્તન ચળવળ પણ તમે કહી શકો અને એક વૈચારિક ક્રાંતિ પણ તમે કહી શકો છો આને. આ ચળવળ ચાલી, આ ચળવળથી શું પ્રાપ્ત થયું? પહેલી વખત તો એટલું પ્રાપ્ત તો હું ખાસ કહીશ કે વિદ્યાર્થી ખરેખર સોશિયલ મીડિયામાંથી બહાર આવ્યો, ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવ્યો અને પોતાના હક માટે લડતો પણ થયો. એટલે આ એક સૌથી મોટી ઉપાધિ અમે કહી શકીએ કે આમાંથી અમને આ મળી છે. બીજું જી સર, તમે શું કહેશો વિકાસભાઈ? ન્યાય ચળવળને હજી ઘણા વિદ્યાર્થીઓ બહુ સંકુચિત દ્રષ્ટિથી જોવે છે કે ભાઈ એનાથી શું પ્રાપ્ત થયું, તો કે પરીક્ષા રદ થઈ. પણ ન્યાય ચળવળને જો થોડોક દ્રષ્ટિકોણ બદલીને જુઓ તો એ પ્રાપ્ત થયું છે કે વિદ્યાર્થી લડતો થયો છે, અન્યાય સામે અવાજ ઉઠાવતો થયો છે, વિદ્યાર્થી પોતાના અધિકાર માટે જાગૃત થયો છે, અને વિદ્યાર્થી હવે અસત્યને સહી લેવા માગતો નથી. એના માટે હવે વિદ્યાર્થી રોડ ઉપર પણ આવવા તૈયાર થયો છે, વિદ્યાર્થી પોતાના ઉપર જે જુલમ થાય છે એના સામે અવાજ ઉઠાવતો પણ થયો છે. હજી જો માઇક્રો લેવલથી વાત કરું ને, તો વિદ્યાર્થી, ગુજરાતનો જે વિદ્યાર્થી છે એ હવે ગેરમાર્ગે દોરાતો બંધ થયો છે. ઘણા બધા વિદ્યાર્થીઓના આ ચળવળ પછી યુવરાજસિંહને, મને, હાર્દિકભાઈને ફોન આવે, મેસેજ આવે કે સાહેબ આ જગ્યાએ પેપર વેચાય છે, સાહેબ આ જગ્યાએ આવા ફ્રોડ થાય છે. મતલબ કે વિદ્યાર્થી હવે જાગૃત થયો છે. પહેલાં બી આવું થતું જ હશે, પણ વિદ્યાર્થીઓ ત્યારે અવાજ ઉઠાવતા નહીં, હવે વિદ્યાર્થી અવાજ ઉઠાવતો થયો છે. વિદ્યાર્થીના યુવરાજસિંહભાઈને ફોન આવ્યા કે ભાઈ સાહેબ RNB માં આવો કંઈક ગફલો ચાલી રહ્યો છે. એમના વિશે પણ યુવરાજસિંહ સાહેબે ઘણી બધી વાતો કરી અને ઘણી બધી એના ઉપર પણ કાર્યવાહી કરી. મતલબ કે વિદ્યાર્થી હવે જાગૃત થયો છે. ઇન શોર્ટ કહું તો ન્યાય ચળવળથી ઘણી બધી બાબતો પ્રાપ્ત થઈ છે. હું એટલું કહીશ કે કદાચને પરીક્ષા રદ ન થાત ને, તોય આ ચળવળ મારા માટે તો, મારા દ્રષ્ટિકોણથી તો સક્સેસફુલ હતી, ને ઘણું બધું મળ્યું છે આપણને કે વિદ્યાર્થી હવે ગેરમાર્ગે દોરાશે નહીં, પેપર ખરીદશે નહીં કે આવા કૌભાંડોમાં આવશે નહીં. બરાબર ને? ચોક્કસ. વિદ્યાર્થીઓમાં જે જાગૃતિ આવી છે ને, આ જ ન્યાય ચળવળની સૌથી મોટી સફળતા છે. ઓકે, હવે બીજા ક્વેશ્ચન તરફ લઈ જાઉં. ટેટની પહેલા એક્ઝામ લેવાય, પેપર લીક થયું, પેપર કેન્સલ થઈ ગયું. LRDની એક્ઝામ હજી તો કન્ડક્ટ થવાની હતી, એની પહેલાં જ કેન્સલ થઈ ગઈ. તો આ ગટરના ઢાંકણાની જેમ આ પેપરો લીક થઈ જાય છે, હવે કોઈ આનું કોઈ આમ પરમેનન્ટ સોલ્યુશન એવું કોઈ ખરું કે કંઈ પરીક્ષામાં એવા સુધારા કે એ રીતનું એ બાબતે? જો ન્યાય ચળવળના ફળ રૂપે અમને સીટની એક વાત મળી, તમને બધાને ખ્યાલ છે સીટની ગઠન થયું. સીટના ગઠન બાદ અમને પ્રદીપસિંહ જાડેજા સાહેબ સાથે વાત કરવા મળી, HM સાહેબ એટલે મીન્સ કે વાત કરવા મળી, CM સર સુધી અમને વાત કરવા મળી. ઘણા બધા સુઝાવો જે અમારી પાસે પણ હતા,
જે વિદ્યાર્થીઓના જે વર્ગ શિક્ષકો જે શિક્ષકો હોય છે બરાબર છે, એના મેન્ટોર હોય છે, એની પાસે પણ હતા સુઝાવો, અને ખુદ વિદ્યાર્થીઓ પાસે પણ સુઝાવ હતા કે સર આટલા આટલા બદલાવની જરૂર છે. તો આ બધા જ સુઝાવોનું સ્ક્રીનિંગ કરી અને વ્યવસ્થિત રીતે ગોઠવી અને સુઝાવો રજૂ કરવાનું એક પ્લેટફોર્મ પણ મળ્યું. હવે એ પ્લેટફોર્મ જ્યારે મળે છે ત્યારે એ પ્લેટફોર્મના માધ્યમથી ઘણા બધા સુધાર આવશે. હવે ભરતી બોર્ડમાં ધરખમ ફેરફાર થવા જઈ રહ્યા છે. બીજો ક્વેશ્ચન પૂછીશ. જી, તમે યુથ શું તરીકે ઓળખાવો છો? જી, ટેલિગ્રામમાં એક ચેનલ ચલાવો છો જ્ઞાનનો સારથી. જી, ત્યાં સુધી તમે સીમિત હતા. જી, હવે જે એક્ઝામ લેવાની બિન સચિવાલય ક્લાર્કની, તમે કેમ બિન સચિવાલયના મુદ્દે જ બહાર આવ્યા? દરેક હું એમ કહું છું કે જ્યારે જ્યારે અન્યાય થાય છે બરોબર ત્યારે ત્યારે બધાએ બહાર આવવું જ જોઈએ. આ એક જુઓ ને તો કેટલા વિદ્યાર્થીઓ, સમથિંગ 10 લાખ વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલ અને સૌથી મોટો અવાજ હતો. જ્યારે આ અવાજ જાગૃત થાય ને ત્યારે આનાથી બહુ મોટું પરિવર્તન આવે એમ હતું. હવે જો સામાન્ય પરીક્ષા હોત અને કદાચ 5-10 હજાર લોકો આપતા હોત તો એનાથી કદાચ જનજાગૃતિ ન આવી શકત. આ એક જનજાગૃતિ મોટા વ્યાપ પ્રમાણમાં હતી. તો એક જાગૃતિ ખરેખર મોટા પ્રમાણમાં આવે એ તો ખાસ એનું ઉદ્દેશ્ય પણ એવું હતું. અને મારી નજર સમક્ષ અન્યાય થતો હતો, મારી નજર સમક્ષ એના પુરાવા પણ હતા. હવે એ પુરાવા હું મારી પાસે રાખું તો પણ અન્યાય છે. એટલે એ પુરાવા મારે વિકાસભાઈ ક્યાંક રાખી અને વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થતો હતો તો એ અન્યાયમાં અવાજ ઉઠાવવો જ પડે. આજે ઉઠાવું, કાલે ઉઠાવું, ભૂતકાળમાં આવા ઘણા પ્રસંગો બની ગયા છે ખરું ને વિકાસભાઈ? ત્યારે કોઈ આગળ નથી આવતું. એક સમય તો એવો આવવો જોઈએ કે જ્યારે ખરેખર કોકે આગળ આવવું જોઈએ. બરોબર ને વિકાસભાઈ? જી, વિદ્યાર્થીઓ કે મીડિયા કે વાલીગણ જ્યારે આ સવાલ પૂછે છે કે શું કામ બિન સચિવાલય વખતે જ આગળ આવ્યા, ત્યારે દુઃખ બી ઘણું થાય છે કે જ્યારે કોઈ વસ્તુની શરૂઆત થાય ત્યારે શું કામને આવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે શું કામ અત્યારે જ, શું અત્યારે નહોતી કરવી, શું હજી બેસી રહેવું હતું? યુવરાજસિંહભાઈ પાસે પુરાવા આવ્યા તો શું એમને મોબાઈલમાં જ રાખી મૂકવા જોઈતા હતા? એમનું જમીન હતું, એમને ના પાડી, અંદર અંતરાત્માએ ના પાડી કે ના ભાઈ પુરાવા મારી પાસે આવ્યા છે તો હવે મારે કંઈક કરવું છે. તો આ શરૂઆત કરી શું એ ખોટી કરી કહેવાય? સ્વાભાવિક રીતે કોઈ બી વસ્તુની ક્યારેક શરૂઆત થાય જ છે. ભલે કદાચ ને ચલો યુવરાજસિંહે તલાટી વખતે અવાજ ઉઠાવ્યો હોત તો બી એ પ્રશ્ન એમને પૂછે કે એના પહેલાં શું કરતા હતા. બરાબર, એના પહેલાં અવાજ ઉઠાવ્યો હોત તો પ્રશ્ન પૂછે કે એના પહેલાં શું કરતા હતા તમે. કોઈ બી વસ્તુ છે જ્યારે સારી થાય છે તો એની શરૂઆત એક પોઈન્ટે થાય છે અને ત્યારે એના ઉપર ક્રિટિસિઝમ કરવા કરતાં એને વધાવીને એને આગળ લઈ જવાની જરૂર હોય છે. હવે ગાંધી બાપુ હતા, એમણે 1915માં ભારતમાં આવ્યા, 1917માં લડાઈની શરૂઆત કરી. હવે બાપુને બધા એવા પ્રશ્ન પૂછવા બેસી ગયા હોત કે ભાઈ અત્યારે શું કામ કરી, આના પહેલાં ક્યાં ગયા હતા તમે, તો સ્વાભાવિક રીતે એ લડત ચાલુ જ ન થાત અને એનો કોઈ રિઝલ્ટ ન આવે. મતલબ કે જ્યારે પણ કરો, કોઈ વસ્તુની સારી શરૂઆત કરો છો તો એને આગળ ધપાવવાની બાબતમાં વિચારવું જોઈએ, નહીં કે પાછળ તમે શું કર્યું છે એ બાબતમાં વિચારવું જોઈએ. એટલે ખાસ આ પ્રશ્ન મારા મત મુજબ આખો એક વ્યર્થ છે. પ્રશ્ન એ હોવો જોઈએ કે હવે આને આગળ શું છે, કે પછી આ તમે સારું કર્યું છે તો આને આગળ વિદ્યાર્થીઓ કઈ રીતે લઈ જઈ શકે, આ પ્રશ્ન ખાસ હોવો જોઈએ. એ જ ક્વેશ્ચનને કન્ટિન્યુ કરીશ. જી, બિન સચિવાલયના મુદ્દે બહાર આવી ગયા તો એ જ ક્વેશ્ચન ત્યાંથી હાઈકોર્ટ પાસે કેમ ન ગયા અને કેમ આ આંદોલન શરૂ કરી દીધું? કદાચ મને એવું લાગતું હતું કે જો હું હાઈકોર્ટના દ્વાર ખડખડાવીશ, બરાબર છે, 2014માં પણ આ ઘટના થઈ ચૂકી છે કે ભાઈ એક વિદ્યાર્થીઓ છે ને એક લાંબા સમય માટે છે ને અટકી પડે છે, એટલે હાઈકોર્ટનો નિર્ણય આવતા ઘણી વખત ડીલે થઈ જાય છે, એટલે 2-3 વર્ષ પણ લાગી શકે, એટલો હું વિદ્યાર્થીનો સમય વેડફવા નહોતો માગતો. હા, મારી પાસે પુરાવા હતા, જવું જોઈએ, પણ ઈચ્છતો હતો હતો કે ભાઈ એને કદાચ હાઈકોર્ટના દ્વાર કે કોર્ટની બહાર જ આ મેટરને સોલ્વ થઈ જાય તો વધારે યોગ્ય છે. જો કોર્ટમાં ગયો હોત તો આની પર વધારે સમય લઈ લીધો હોત. અત્યારે કદાચ મને ખબર છે વિદ્યાર્થીનો સમય કેટલો કિંમતી હોય છે, એક એક પલ કિંમતી હોય છે આમ તો વિદ્યાર્થીઓની, પણ 1-2 વર્ષ આમાં થઈ ગયો હતો અને આ ભરતી લટકી પડી હોત તો હું ભરતીને લટકાવવા નહોતો માંગતો, એટલા માટે મેં ડાયરેક્ટ હાઈકોર્ટના દ્વાર નહોતા ખખડાવ્યા. ખૂબ જ સરસ. આંદોલન થાય છે, આંદોલનને જે સવારથી જે આંદોલન થયું હતું ત્યારબાદ તમે સાંજે બધા વિદ્યાર્થીઓ એકત્રિત થાય છે અને આંદોલન ચલાવવામાં આવે છે. બીજા દિવસે જે SIT નું તમે જે SIT નું જે ટીમ બેસાડવાની હતી એના અગેન્સ્ટમાં તમે ના આવ્યા અને SIT માં જોડાઈ ગયા. કેમ તમે SIT માં જોડાઈ ગયા? મુદ્દો તો એ હતો
કે બિન સચિવાલય પરીક્ષા રદ જ થવી જોઈએ અને એની જગ્યાએ તમે કેમ SIT માં જોડાઈ ગયા? તમામ વિદ્યાર્થીની માંગ એક હતી કે શું કહેવાય, પરીક્ષા રદ. હું પણ એમ કહેતો હતો પરીક્ષા રદ, અને બધા જ વિદ્યાર્થીઓ મારી સાથે બેઠા હતા એ જે સોશિયલ મીડિયા દ્વારા જો જોડાયેલા હતા, અને જે ઘરે બેઠો વિદ્યાર્થી હતો એ પણ એવું કહેતો હતો પરીક્ષા રદ કરો, પરીક્ષા રદ કરો. પણ ફક્ત કહેવાથી જો પરીક્ષા રદ થઈ જતી હોય તો આવવાની કાંઈ જરૂર જ નહોતી રોડ ઉપર. ફક્ત કહેવાથી નથી થતું. હવે જેટલા પણ વિદ્યાર્થીઓ હતા એને ખાલી એક પ્રશ્ન પૂછવામાં આવે ને, હું હર વખતે કહેતો આવ્યો છું કે ભાઈ શા માટે રદ? ઓકે, રીઝન આપો. ચલો પરીક્ષા રદ કરવી પણ છે. એ દિવસે આંદોલન થયું, એના બીજા દિવસે SIT ને તમે બધાને સમજાવવા આવ્યા હતા, ત્યારે ઘણા વિદ્યાર્થી મિત્રોએ કીધું SIT લોલીપોપ છે, લોલીપોપ છે. છતાં તમે એ ટાઈમે ડિસિઝન પર અડગ રહ્યા કે SIT માં જોડાઈ ગયા. એ ટાઈમે સમજાવવામાં કઈ મુશ્કેલી કે? ચોક્કસપણે, એક તો લાસ્ટ ટાઈમ જ્યારે હું શું કહે ઉની છત ઉપરથી જ્યારે હું વાત કરતો હતો, બરાબર છે, ત્યારે હું એક મેસેજ કન્વે કરવામાં ક્યાંક નિષ્ફળ રહ્યો હતો, ક્યાંક મારી ચૂક રહી ગઈ હતી. એની બદલ તો હું હંમેશા વિદ્યાર્થીની માફી માગું છું, ક્યાંક મારાથી ચૂક રહી ગઈ હતી. પણ SIT શા માટે, જો મને હરેક વખતે પૂછવામાં આવતું હોય ને, તો મને ઘણી વખત મીડિયા ભાઈઓ છે એના દ્વારા પણ આ પ્રશ્ન પૂછવામાં જાય કે ભાઈ તમારું તો એક જ હતું કે ભાઈ પરીક્ષા રદ, અને વિદ્યાર્થી આંદોલન એટલા માટે જ કર્યું હતું પરીક્ષા રદ. હું એટલે હવે મારી માંગ પણ એ જ છે, હું કે વિદ્યાર્થીઓને કંઈ અલગ માંગતી તો હતો નહીં, પણ પરીક્ષા રદ શા માટે એનું કોન્ક્રીટ રીઝન મારી પાસે હતું. એ રીઝનને મારે ક્યાંક પ્રૂવ તો કરવું ને, એ મારી પાસે એના પુરાવા હોય તો પુરાવા યોગ્ય જગ્યાએ તો રાખવા ને, એની પર ઇન્વેસ્ટિગેશન તો ટીમ બેસાડવી ને. એટલે ઇન્વેસ્ટિગેશન પ્રોપર વેમાં અને પ્રોપર વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે ને, એટલા માટે SIT નું મેં હા પાડી હતી. ખૂબ જ સરસ. એ જ દિવસને ફરી કન્ટિન્યુ કરવાના. એની પહેલાં કંઈક કહેવા માગે છે વિકાસભાઈ? ઘણા વિદ્યાર્થી મિત્રો યુવરાજસિંહ બાપુને એમ બી કહે છે કે જો SIT જ કરવી હતી તો આંદોલન શું કામ, અને તો રસ્તા ઉપર શું કામ અમને લઈને આવ્યો. પણ વિદ્યાર્થી મિત્રોને સમજવું જોઈએ કે SIT માટે સરકાર હા પાડે એટલે આંદોલન કરવું પડ્યું. હવે સરકારે જ્યારે હા પાડી દીધી છે કે હા ભાઈ તમારા પુરાવા બતાવો, જો યોગ્ય હોય તો પરીક્ષા રદ કરીશું, પછી ત્યાં ત્યાં બેસી રહેવું એ યોગ્ય નહોતું. સ્વાભાવિક છે કે ગાંધીજીએ આંદોલન કર્યું, અસહકારનું શરૂ પણ કર્યું અને બંધ પણ કર્યું. દરેક વસ્તુ, આંદોલન એક એવી વસ્તુ છે કે તમે ખાલી એમ કહેતા હોય કે ગાંધી ચિંધ્યા માર્ગે, ગાંધી ચિંધ્યા માર્ગે, તો ગાંધી ચિંધ્યા માર્ગ એટલે એવું નથી કે ખાલી બસ બેસી જ રહેવું. ગાંધીજીની પોલિસી સમજો, એની રણનીતિ સમજો, એને ઉતારો, ત્યારે તમને ખ્યાલ આવશે કે જ્યારે જે વસ્તુ જરૂરી છે એ અહિંસક રીતે કરતી રહેવી. રોડ ઉપર ઉતરવું જરૂરી હતું ત્યારે યુવરાજસિંહ પોતે રોડ ઉપર ઉતર્યા, આખી રાત અમે બધા ત્યાં ત્યાં બેઠા, ત્યારે એ જરૂરી હતું કે સરકારને મનાવવી ગમે તે રીતે SIT માટે કે યોગ્ય તપાસ માટે. હવે સરકાર માની ગઈ છે અને આપણને વિશ્વાસ આવે એવા અધિકારીઓ એમાં મૂક્યા છે, તો પછી ત્યારે SIT તરફ જવું એ પણ જરૂરી હતું. જો SIT કદાચ ન કરે નારાયણ, અને જો SIT કદાચને વિરોધમાં રિપોર્ટ આપે તો ફરીથી રોડ ઉપર આવવું એ પણ એટલું જ જરૂરી હતું. આંદોલન જ્યારે આપણે ગાંધી ચિંધ્યા માર્ગે વાત કરતા હોય ત્યારે એ માર્ગે યોગ્ય રીતે કરવું જરૂરી છે. એટલે એ બાબતમાં તો હું 100% યુવરાજસિંહનો ત્યારે પણ સમર્થન કરતો હતો. વિડીયો દ્વારા પણ મેં લાઈવ થઈને બી કીધું હતું કે આ વસ્તુ યોગ્ય છે. હું પહેલેથી તપાસ પંચની ડિમાન્ડ કરતો હતો કે ભાઈ તપાસ પંચ બેસાડો. જ્યારે સરકાર આપણા આંદોલનથી ઝૂકી ગઈ છે અને SIT માટે તૈયાર છે, ત્યારે એ તરફ જવું પણ એટલું જ યોગ્ય પગલું હતું યુવરાજસિંહનું. જી જી, ખૂબ જ સરસ. ફરી ત્યાંનો ત્યાં એ જ દિવસનો ક્વેશ્ચન પૂછીશ, કેમ વિપક્ષની મદદ તમે ના લીધી યુવરાજસિંહ? હું કોઈ પક્ષનો વિરોધી નથી, બધા પક્ષ મારા માટે. એ દિવસે ઘણા પક્ષ વાળા આવ્યા, ખૂબ, છતાં તમે મદદ ના લીધી. પક્ષ ઘણું બધું, ABP NSU ઘણું બધું થયું હતું, બરાબર છે, વાત પણ સાચી છે. પણ જ્યારે આંદોલનની શરૂઆત કરી, ન્યાય ચળવળની શરૂઆત કરી, ત્યારે સીધી લીટીની વાત કરી હતી કે આ વિદ્યાર્થીઓનું આંદોલન છે, વિદ્યાર્થીઓ માટેનું આંદોલન છે અને વિદ્યાર્થીઓ દ્વારા જ લડાશે, આમાં કોઈ પક્ષ જોડાશે નહીં. અને હું ઈચ્છતો હતો કે જો મેં ભૂતકાળમાં ઘણું બધું જોયું છે, ભૂતકાળના આંદોલનો પણ જોયું છે, જ્યારે પક્ષાપક્ષી થાય છે ને, ત્યારે મેઇન મુદ્દો જે હોય છે એ સાઈડમાં રહી જાય છે, પછી બે પક્ષ વિપક્ષ સામ સામે લડતા હોય છે. અને ક્યારેક એવું પણ જોયું હતું કે ભાઈ મુદ્દો એ રાજનીતિક રંગ પકડી લે, પછી એનો હથિયાર તરીકે ઉપયોગ થાય છે. આ એક હથિયાર બનવા નહોતો દેવા માગતો, એટલા માટે મેં પહેલેથી જ કહ્યું હતું કે ભાઈ કોઈ પક્ષ સાથે બેસવામાં નહીં આવે. વ્યક્તિગત રીતે સમર્થન છે, ઓકે, વ્યક્તિગત રીતે મંજૂર છે, બાકી કોઈ પક્ષનો ખેસદારી ના આવે છે તો બિલકુલ મંજૂર નથી.
નેક્સ્ટ ક્વેશ્ચન પૂછીશ, તમે પહેલાં કેમ આ પુરાવા રજૂ ના કર્યા? પુરાવા તો કંઈક ભૂલ થતી હશે, મેં પુરાવા પહેલા દિવસે જ, એટલે મીન્સ કે પરીક્ષાના બીજા જ દિવસે મેં આશિત વોરા સાહેબ સાહેબે રજૂ કર્યા હતા. અને સતત હું, વિકાસભાઈ, બીજા બધા મિત્રો, પાંચ મિત્રો સતત પાંચ પાંચ દિવસ સુધી ગૌણ સેવાની ઓફિસે જતા હતા અને પુરાવા રજૂ કરતા હતા. એ તમારો મુખ્ય જે પુરાવો હતો એ જ રજૂ કર્યો હતો કે બીજા બધા પુરાવા? નહીં, એ જ મુખ્ય પુરાવો જેની ઉપર પેપર મીન્સ કે પરીક્ષા રદ થઈ શકે એ પુરાવો રજૂ કર્યો હતો કે પેપર લીક થયું છે. એ પુરાવાથી મેં આગળ કહેવા માગતા હતા કે સર પેપર ખરેખર લીક થયું છે. એ પુરાવા ઉપર જ્યારે યોગ્ય તપાસ ન થઈ, કોઈ યોગ્ય ટૂંકમાં નિર્ણય ન લેવામાં આવ્યો, ત્યારબાદ અમે રોડ ઉપર આવ્યા છીએ. ખૂબ જ સરસ. અંતે જે થયું એ સફળતા મળી ગઈ. સફળતા જરૂર મળી, સત્યનો જ વિજય થયો. આને પ્રેરિત, તમને કોઈ સફળતાને પ્રેરિત કર્યું એવું કોઈ બળ ખરું? વિદ્યાર્થી, અને ખાસ કરીને વિદ્યાર્થીની વેદના. હું પણ એક વિદ્યાર્થી છું અને હું આજીવન વિદ્યાર્થી જ રહેવા માગું છું, બરાબર છે? તો વિદ્યાર્થીઓની વેદના હું ખૂબ નજીકથી જાણું છું. જ્યારે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે મહેનત કરતો હોય છે અને સ્ટ્રગલિંગ પીરિયડમાં હોય છે ને, ત્યારે આવું બને ને કે જ્યારે મહેનતનું ફળ ન મળે. ઘણી વખત હું મારી વાત કરતો હોય છું કે રાજાનો પુત્ર રાજા નહીં, એક લાયક વ્યક્તિ છે મેળવવા માટે, એક હકદાર વ્યક્તિ છે, અને જ્યારે એનો હક નથી મળતો ને ત્યારે શું વીતે છે ને એ હું જાણું છું. આજે મારી કેપેસિટી હોય અને મને જ્યારે ન મળે ને ત્યારે મને દુઃખ થાય કે ભાઈ હું કેપેબલ છું અને મને વસ્તુ યોગ્ય છે અને મળવી જ જોઈએ. અને જે વ્યક્તિ ખરેખર લાયક નથી એ વસ્તુ એ મેરિટમાં એ આવે છે તો કઈ રીતે આવે છે? એટલે રાજાનો પુત્ર રાજા હવે અમે થવા દેવા માગતા નથી. જ્યારે આની શરૂઆત કરી ત્યારે પણ આ ટેકલાઈન કીધી હતી કે ભાઈ રાજાનો પુત્ર રાજા નહીં, હકદારનો પુત્ર જ હવે હકદાર રહેશે, લાયક રહી ન જાય અને નાલાયક ફાવી ન જાય. આ અમારે એ ખરેખર આ એનો મૂળ હેતુ જ અમારો હતો. ભ્રષ્ટાચારને અમે જળમૂળમાંથી દૂર કરવા માગીએ છીએ એ ખરેખર જો, પણ પ્રેરક બળ તો હું એટલું જ કહીશ, વિદ્યાર્થીઓ, અને હંમેશા વિદ્યાર્થીઓ જ રહેશે. ખૂબ જ સરસ. SIT માં જોડાઈ જાય છે આંદોલનના જ્યારે થતું હોય છે, બે ભાગ પડી જાય છે. SIT ની અંદર ઘણા વિદ્યાર્થીઓનો મુદ્દો હતો કે પરીક્ષા રદ થાય, અને ઘણા વિદ્યાર્થી મુદ્દા તમારી સાથે સહમત પણ થઈ ગયા કે SIT સાથે અમે સહમત. જી. ત્યારબાદ અલગ અલગ સ્ટુડન્ટના રિવ્યૂ આવવાના ચાલુ થાય છે. યુવરાજસિંહ વેચાઈ ગયા. આંકડો પણ ઘણા લોકોએ કાઢવાનો ચાલુ કર્યો, 15 લાખ, અને અંતે હજી SIT ના રિપોર્ટ પહેલાં તો આંકડો અરાઉન્ડ જેમ IPLમાં હરાજી થતી હોય છે 4-4 કરોડ સુધી આ આંકડો પહોંચી ગયો હતો. આ બાબતે તમારું શું કહેવું છે? કાંઈ એક એવો મેસેજ તો મળ્યો હતો મને પણ કે IPLનો યુવરાજ 4 કરોડમાં વેચે છે, આ યુવરાજ કેટલા કરોડમાં વેચે, પછી નીચે અલગ અલગ કોમેન્ટો આવતી હતી, મારા ભાવ બોલાતા હતા. વાત સાચી છે. કેટલા? મારું ખુદનું ડેબિટ કાર્ડ, મારા વાઇફનું ડેબિટ કાર્ડ અને મારું 50,000નું ક્રેડિટ કાર્ડ, તે આમાં પૂરું થઈ ગયું. હું વેચાઈ ગયો, સાચી વાત છે, ખરેખર હું વેચાઈ ગયો, પણ વિદ્યાર્થીઓના પ્રેમમાં અને વિદ્યાર્થીઓના હિતમાં વેચાઈ ગયો. ખાસ મારે કેવું છે કે આ બાબતમાં તો લઈને ઘણા મેસેજ ફરતા થયા હતા કે બોલી લાગતી હતી 20 કરોડમાં યુવરાજસિંહ, 15 કરોડમાં હાર્દિકભાઈ, અને પછી અમે અંદર એકબીજાને ફોન કર્યા કે તારા ખાતામાં આવ્યા, મારે હજી આવ્યા નથી. એટલે ઘણી વખત આવી અફવાઓ ઉડી, ઘણું બધું આવું વિરોધનું વાતાવરણ ફેલાણું વાવાઝોડું આવ્યું. પણ સાચું કહું ને તો મને ખુશી થઈ કે આવી અફવાઓ ઉડી, આવું વિરોધનું વાતાવરણ થયું, કારણ કે એના જ કારણે કદાચ યુવરાજસિંહની જે મહેનત હતી એની કદર થઈ છે. કે જ્યારે લોકોએ એવો ભ્રમ ફેલાવ્યો કે 22 કરોડમાં, 25 કરોડમાં, 5 કરોડમાં યુવરાજસિંહ વેચાઈ ગયા, અને પછી જ્યારે આ વ્યક્તિ ચાલીને સફળતા અપાવે છે ત્યારે એની કદર થાય છે કે નહીં આ વ્યક્તિ સાચો હતો. મને ખાસ એ કહેવું ગમે કે ભાઈ આ આખી ટીમે જે કામ કર્યું છેકથી છેક લડીને, હાર્દિકભાઈ છે, બાબુલાલ છે, ભાવસિંહ સરવૈયા ખાસ, એ બધા ઉપર ક્યાંક ને ક્યાંક લાંછન લાગ્યા, પણ એમણે અડગ રહ્યા કે નહીં ભાઈ જેને જે કહેવું હોય કહીએ, અમે છેકથી છેક સુધી લડશું, અન્યાય વિરુદ્ધ લડત ચાલુ કરી છે તો હવે પૂરી કરીને રહીશું. અને આ વાવાઝોડામાંથી એ લોકો જે બહાર નીકળ્યા છે એની મજા જ કંઈક અલગ હતી કે આખા વિરોધનું વાતાવરણ હોય, કોઈક સમર્થન હોય,
અને એની અંદરથી જ્યારે નીકળવું પડે ત્યારે એની મજા પણ આવે છે. કહેવાય ને કે શાંત દરિયામાંથી હોળી કાઢો એનો કોઈ મતલબ નથી, વાવાઝોડું હોય ને એમાંથી હોળી કાઢો તો એની મજા આપણને ખાસ આવે છે. બરાબર ને સાહેબ? સાહેબ હાર્દિકભાઈ તમે શું કહેશો? બસ બસ કહેવાનું તો છે જ કે વેચાઈ ગયા તો આપે કયા સાહેબ, કયું કોણ આપશે અમને લોકોને પૈસા? ખરેખર અમારે તો યુવરાજભાઈએ પરીક્ષા નથી આપી, મેં નથી આપી, હા રોહિતભાઈ આપે છે પણ એમનો ગોલ કંઈક અલગ જ છે. બીજી વસ્તુ કે સાહેબ કે જે નિસ્વાર્થ ભાવે આટલી સેવા કરે છે, બીજા જે ઘણા બધા છે અમારી ટીમમાં મેમ્બર્સ, દરેક જણાને અલગ અલગ દ્વારા માહિતી આવતી હતી અને ફોન પણ આવતા હતા કે ભાઈ કેટલા લીધા તે બોલ, કેટલામાં વેચાઈ ગયો. એટલું તો વિચારો કે કોણ આપે. ભાજપ સામે સરકાર છે, ભાજપની સરકાર સામે લડ્યા છે, કોંગ્રેસ સાથે બેઠા નથી, વિપક્ષ કે અપક્ષને બેસવા દીધા નથી, તો અમારે માગવા બી કોની પાસે? ખાલી અમને એક વખત તો કહેવું હતું કે તમે આમની પાસે જઈને તો લઈ આવો, એ પહેલાં જ તમે ડાયરેક્ટ જ આવો આરોપ લગાવી દો જોયા પર. વાંધો નથી, નેગેટિવિટી હંમેશા સત્યના કામમાં અડચણ બને જ છે, કાર્ય કરે એની સામે જ આંગળી ઉઠે છે. એક્ઝામ આપે તો જ પાસ થવાય કે ન પાસ થવાય એનું રિઝલ્ટ આવે છે, બાકી કાર્ય કરે એની સામે હંમેશા આંગળી ઉઠતી રહી છે, રાજા રામ વખતે પણ. તો આ તો કળિયુગ છે. વાતને આગળ વધારીએ. આ આંદોલન ચાલ્યું અરાઉન્ડ એક મહિના સુધી ચાલ્યું. આ આંદોલન દરમિયાન કોઈ દબાણ, પ્રેશર, ધમકી એવું કોઈ ખરું? જ્યારે તમે સત્યના માર્ગે ચાલતા હોય ને ત્યારે ધાક ધમકી મળતી જ રહેતી હોય છે. એ પછી રાજા રામ વખતેનો પણ ઇતિહાસ તમે ચેક કરી લો, ગાંધીજી વખતેનો પણ ઇતિહાસ ચેક કરી લો, કોઈ પણ તમે ભૂતકાળના જોઈ લો, તો આમાં પણ એવું બન્યું અને બને છે. પણ એનાથી ડરવાની કે મીન્સ કે આંદોલન છોડી દો કોઈ એવી વાત થઈ જ નથી કે અમે ઈચ્છતા ને મળે, પણ અમે અડગ ઊભા રહ્યા છીએ અને અડગ ઊભા જ રહેશું. કારણ કે સત્યના માર્ગે છીએ ને, સત્યના માર્ગે જે વ્યક્તિ હોય ને એને ક્યારેય ડરવાની જરૂર જ નથી હોતી, એની નીડર થઈ જાય છે જ્યારે સત્યનો માર્ગ હોય છે ને. માટે વિદ્યાર્થીઓનો કોમન ક્વેશ્ચન, આંદોલન નેતા બનવા માટે તમે યુવરાજસિંહ કર્યું હતું? ખાસ આ સવાલ ખરેખર બહુ કોમન હતો, કારણ કે વિદ્યાર્થીઓનો નહીં અક્રમ સાહેબ, આ સવાલ તો મીડિયાએ પણ એટલો પૂછ્યો, વિદ્યાર્થીઓના વાલીગણોએ પણ એટલો પૂછ્યો, અપક્ષ વિપક્ષ બધાએ પોલિટિકલ પાર્ટીઓએ પણ એટલો પૂછ્યો આ પ્રશ્ન કે ભાઈ આ વ્યક્તિ નેતા બનવા માટે આવ્યા છે. પણ મારે એટલો જ પ્રશ્ન પૂછવો છે, આ જે બી લોકો એમ કહે છે કે નેતા બનવા માટે આવ્યા છે એને ખાલી એટલો જ પ્રશ્ન પૂછવો છે કે શું માની લીધું આપણે કે યુવરાજસિંહ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓનું કોઈને વિચારતા જ નહોતા, નેતા બનવા જ આવ્યા હતા, ચલો માની લીધું, પણ શું નેતામાં આવી જ ક્વોલિટી હોવી જોઈએ કે નહીં કે જે ન્યાય માટે લડે, અન્યાય વિરુદ્ધ લડે, છેકથી છેક સાથે ઊભા રહીએ, કોઈ પણ જાતના સ્વાર્થ વિના રાત દિવસ એક કરીને લડે, આ જ ક્વોલિટી નેતામાં હોવી જોઈએ કે નહીં? પહેલા તો દેવાની ગાળો ખાય. હા પહેલા તો આ સવાલ જ ખાસ, તોય આવા વ્યક્તિને એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે નેતા બનવા માટે આવ્યા, જે ખરી રીતે ભ્રષ્ટાચાર કરે છે, જે ખરી રીતે બધી જ ગંદકી ફેલાવે છે, એને કોઈ સવાલ નહીં કરે કે તમે નેતા બનવા માટે, જે નેતા બનવા માટે જ કરે છે એને કોઈ સવાલ નહીં કરે કે ભાઈ તમે નેતા બનવા માટે આ બધું કરો છો. જે વ્યક્તિ સચ્ચાઈ માટે લડે છે, જે વ્યક્તિ નિસ્વાર્થ ભાવે વિદ્યાર્થીઓના હિત માટે લડે છે, એને સવાલ કરશે કે તમે નેતા બનવા માટે આ બધું કરો છો? એટલે ખાસ વિદ્યાર્થીઓને સમજવું જોઈએ કે લડાઈ શેના માટે થાય છે એ ખાસ જોવું જોઈએ, નહીં કે આડી અવળી વસ્તુઓ ઉપર. ઘણી જગ્યાએ આ રોલ ઘણા અસામાજિક તત્વોએ પણ ફેલાવ્યો કે ભાઈ તમે આ લડાઈમાં ન જોડાઓ, આ વ્યક્તિ નેતા બનવા માટે આવ્યો છે. પણ તમારે ખાસ જોવું જોઈએ કે લડાઈ શેના માટે થઈ રહી છે, કોના દ્વારા નહીં, શેના માટે થઈ રહી છે એ જોવું જોઈએ. જો એ સત્ય માટે થઈ રહી છે તો તમારે એમાં જોડાવવું જ જોઈએ. પછી એમાં XYZ વ્યક્તિ હોય, એનું XYZ સ્વાર્થ હોય, એ આપણે ન જોવું જોઈએ. આપણે સત્ય માટે જો લડાઈ થઈ રહી હોય તો આપણે એમાં અવાજ ઉઠાવવો જ જોઈએ. ખૂબ જ સરસ. તમે પુરાવા આપી દીધા ત્યારબાદ નો સમયગાળો અને SIT માં જોડાઈ ગયા 10 દિવસ ની મુદત હતી એ સમયગાળો, આ બંને સમયગાળા દરમિયાન તમને ક્યારે એવો વિચાર આવ્યો કે આંદોલન છોડી દેવું જોઈએ? ના, બિલકુલ નહીં, ક્યારેય નથી આવ્યો. કારણ કે એ વિદ્યાર્થીઓ સાથે થતો અન્યાય સામે હું લડતો હતો, બરાબર છે, અને જેમાં વિદ્યાર્થીનું હિત છુપાયેલું હોય
એમાં તો ક્યારેય મને કંટાળો પણ નથી આવતો અને ક્યારેય મને એવો વિચાર પણ નથી આવ્યો. હાર્દિકભાઈને સીધો ક્વેશ્ચન પૂછીશ. જી હાર્દિકભાઈ, તમારી ઓડિયો ક્લિપ વિશે તમે શું કહેશો? ના ના, હાર્દિકભાઈને ઉભા રહેજો, ઉભા રહેજો. આનો જવાબ તો આપણી જે જીત થઈ છે ને મિત્રો, એ જીતે જ અપાવી દીધો છે. જીત મારી કે યુવરાજની નથી થઈ, કે નથી આ સાહેબ જે બેઠા છે એમની પણ નથી થઈ. જીત થઈ છે પરીક્ષા આપવાવાળા વિદ્યાર્થી મિત્રોની. હવે બીજી વસ્તુ કે સિક્કાની બે બાજુ હોય છે, જ્યારે પણ ટોસ ઉછાડવામાં આવે છે ને ત્યારે પણ એક જ જગ્યાનો ટોસ પડે છે. બીજી ટીમને પણ એવું લાગે છે કે ભાઈ અમે જ પહેલાં બેટિંગ કરી હોત તો સારું હોત, એની સામેવાળી ટીમને એવું લાગે છે કે મેં કર્યું હોત તો સારું હતું. પોઝિટિવ નેગેટિવ બંને વસ્તુ છે. એનો જવાબ છે વિકાસભાઈ આપશે, કેમ કે વિકાસભાઈ પહેલાં તો હું દરેક એકેડમીનો દરેક પક્ષનો પણ વિરોધી છું, એવી રીતે જ એકેડમીનો પણ હું વિરોધી હતો. પણ જે ગ્રાઉન્ડ લેવલથી જ્યારે જ્યારે શરૂઆત થઈ છે ને, આજ આપણી એક મેચ જ સમજી લો કે આ વસ્તુની ન્યાય ચળવળની જ્યારે શરૂઆત થઈ ને ત્યારે વિકાસભાઈ હતા અમારી સાથે. જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે જ, એવું નથી પણ સામેથી એ વ્યક્તિ આવ્યા છે અમારી સાથે. અને ન્યાય ચળવળમાં સૌથી વધારે જો અગત્યનો એમને આપ્યું છે યોગદાન તો વિકાસભાઈ છે. તો એ જ એકેડમી જો જેનો હું વિરોધી હતો, કે જે લોકો એકેડમી ચલાવે છે એ વ્યક્તિઓ પાસેથી જો પૂછીશ તો મને એ સારો જવાબ આપી શકશે. ખાસ આનો જવાબ મારે કેમ આપવો છે કે ભાઈ હાર્દિકભાઈની ઓડિયો ક્લિપ બહુ વાયરલ થઈ, મીડિયામાં બહુ વાયરલ થઈ, વોટ્સએપ ગ્રુપોમાં કથિત ઓડિયો ક્લિપ બહુ વાયરલ થઈ, પણ વિદ્યાર્થીઓએ આ વિડીયો ક્લિપ મને મોકલી, ઓડિયો ક્લિપ સોરી, કે સાહેબ તમારા ટીમ મેમ્બરની ઓડિયો ક્લિપ બહુ વાયરલ થાય છે જુઓ તમે. મેં ઓડિયો ક્લિપ 10 વખત સાંભળી, મીડિયામાં પણ ઘણી બધી, મીડિયામાં ઘણી વખત આવી, મેં ઓડિયો ક્લિપ 10 વખત સાંભળી કે ભાઈ આમાં એવું છે શું. લોકો એને નેગેટિવ એપ્રોચ સાથે બહુ ફેલાવી કે ભાઈ આણે આવું કીધું, આણે. મેં 10 વખત સાંભળી, એ 10-એ 10 વખત ઓડિયો ક્લિપમાં દરેકે દરેક શબ્દોમાં મને શું સંભળાવ્યું ખબર છે? આ વ્યક્તિની મહેનત, આ વ્યક્તિનો થાક, આ વ્યક્તિનો પરિશ્રમ જ સંભળાયો છે. કારણ કે આ વ્યક્તિ કોઈ પણ જાતના સ્વાર્થ વિના, મેં હમણાં એમણે જ કીધું ને કે એમણે પરીક્ષાએ નહોતી આપી, શું કામ લડતા હતા? તો કે અન્યાય પસંદ નહોતો એટલે જ લડતા હતા. આ સિવાય લડવાનો એમના પાસે બીજો કોઈ મુદ્દો હતો નહીં, એમને અન્યાય પસંદ નહોતો, ન્યાય માટે લડતા હતા. 100-200 ફોન ડેઇલી આ વ્યક્તિને આવતા અને એ દરેકે દરેક ફોનના જવાબ આપતા. વોટ્સએપની અંદર તમને અંદાજો પણ નહીં હોય એટલા નેગેટિવ મેસેજ આવતા, એના પણ હસી ખુશીને જવાબ આપતા. આમ છતાં ક્યારેક કોઈ વ્યક્તિ ફોન કરે છે, એને પણ એકદમ વિનમ્રતાથી સમજાવે છે, છતાં એને અલગ જ રીતે પ્રસ્તુત કરવામાં આવે છે કે ભાઈ આ આવું. એ દરેકે દરેક શબ્દને જ્યારે તમે ધ્યાનથી સાંભળશો અને વિચારશો કે આ વ્યક્તિ 15 દિવસ સૂતા નથી, 15 દિવસથી કામ કરે છે, ત્યારે પણ આ જ રીતે એકદમ પોઝિટિવ જવાબ આપે છે, ત્યારે તમને આઈડિયો આવશે કે એ દરેક શબ્દમાં વ્યક્તિનો થાક હતો, એની મહેનત હતી, એ સિવાય બીજું કાંઈ જ હતું નહીં. એ ઓડિયો ક્લિપ તમે ધ્યાનથી સાંભળશો ત્યારે એની રિયાલિટી સંભળાશે. અને મને તો ખુશી થાય છે કે ઓડિયો ક્લિપ વાયરલ થઈ, કારણ કે હવે જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે લોકોને સમજાય છે કે ના ભાઈ આ વ્યક્તિ મહેનત કરતા હતા, ત્યારે આ રીતે એ વાતને જણાવતા હતા. સાચું ને? ખૂબ જ સરસ. વાતને આગળ વધારીએ. SIT માં જોડાયા બાદ ઘણા તમારા વિરોધી પણ બની ગયા. હવે આ વિરોધીઓને સિમ્પલ ભાષામાં તમારે કંઈ કહેવું હોય? વિરોધીઓને તો કહેવાનું એટલું જ થાય છે કે આ જીત જ સૌથી મોટું કહી દે છે બધું. એનાથી વધારે વિરોધીઓને હું કશું કહેતો જ નથી. જે પણ વિરોધ કરતા હતા, આજે કદાચ જે જીત થઈ છે ને તો એટલું તો જરૂર કહીશ કે આજે વિરોધીઓ પણ વખાણ કરે છે. સરસ. એ જ ક્વેશ્ચનને કન્ટિન્યુ કરું. તમારા વિરોધમાં ઘણા લોકોએ વાતાવરણ ક્રિએટ કર્યું, એનાથી તમારા પર કોઈ ઇફેક્ટ થઈ? કદાચ પ્રેરક બળ મારું વધ્યું, પ્રેરક બળમાં વધ્યા, કારણ કે નેગેટિવ સેન્સ જે રીતે મારા સામે આવતી હતી તો હું એના જવાબ, એના રસ્તા બધા શોધતો હતો. અને નેગેટિવિટી જે રીતે લોકો ફેલાવતા હતા, હું એના પોઝિટિવ વે ગોતતો હતો, એને સોલ્યુશન શોધતો હતો. તો હું એવું જ કહું છું કે જ્યારે એક આપણે જતા હોય રસ્તા ઉપર તો નેગેટિવ પણ હોવું જોઈએ, નેગેટિવ સાથે પોઝિટિવ, પોઝિટિવ સાથે નેગેટિવ. આપણે જોતા હોય છે માર્ક, કોઈ પણ જ્યારે ગ્રાફ હોય ત્યારે આ રીતે ચાલતું હોય છે. તો અને જ્યારે આ રીતે સીધી લાઇનમાં ન ચાલે તો વ્યક્તિ ડેટ ગણાય. પણ આ રીતે જે રીતે પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ સફળતા જ્યારે આ જ રીતે મળે છે, હંમેશા સફળતાની પણ આ જ લાઇન હોય છે. ખૂબ જ સરસ. આ બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ ખૂબ જ વાદ વિવાદમાં રહી. શરૂઆતમાં પણ કંઈક એક્ઝામ લેવાવાની હતી ને કેન્સલ થઈ, ત્યારબાદ ફરી એક્ઝામ ડિક્લેર થાય છે,
ત્યારબાદ કંઈક ગ્રેજ્યુએશનમાં ફેરફાર થાય છે, ફરી વિરોધ થાય છે, ફરી મંથ પછી પાછી એક્ઝામ લેવાઈ જાય છે, પાછી એક્ઝામ બાદ પેપર લીક થઈ જાય છે, અને ફરી આજે આ એક્ઝામ આખી કેન્સલ થઈ ગઈ. હવે આ વાદ વિવાદવાળી એક્ઝામ હવે ફરી ક્યારે લેવાશે? સૌથી વધારે મને આ જ મેસેજ આવે છે કે સાહેબ એવું કરો ને, ઝડપથી એક્ઝામ લેવાઈ જાય. ઘણા તમને એવું સજેશન આપે સાહેબ હજી રહેવા દેજો, અમારે બે મહિના વાંચવું છે પછી રાખો ને. એટલે અપડાઉન આ રીતેની કોમેન્ટ આવતી હોય છે, સાહેબ આનું ક્યારે આવશે ક્યારે. હવે એટલું તો જરૂર કહીશ કે તમને લોકોને ટેમ્પરરી સોલ્યુશન મળી ગયું છે. એક ચળવળના ભાગરૂપે તમને ટેમ્પરરી સોલ્યુશન મળી ગયું કે એક્ઝામ રદ થઈ ગઈ. તો હવે એ લોકો વિદ્યાર્થીઓને એટલું કહીશ, હવે તમે વાંચવા ઉપર લાગી જાઓ. પરીક્ષા આવવાની છે, ફાઇનલ છે. અત્યારે જે પરીક્ષા 12 પાસ ઉપર હતી એ પરીક્ષા ફરીથી 12 પાસ ઉપર લેવાશે, એ પણ ફાઇનલ છે. તો હવે એ લોકોએ સમય ન બગાડવો જોઈએ, વાંચવામાં લાગી જાઓ. પરંતુ હું ટેમ્પરરી સોલ્યુશનમાં માનતો બિલકુલ નથી, હું પરમેનન્ટ સોલ્યુશનમાં માનું છું. એક્ઝામ રદ, પેપર લીક, કૌભાંડ, ભ્રષ્ટાચાર, આવા શબ્દો હું ભવિષ્યમાં સાંભળવા માંગતો જ નથી. એટલા માટે હવે ઈચ્છું છું કે પરમેનન્ટ સોલ્યુશન. હવે અમે જે રીતે એસઆઈટીનું ગઠન કર્યું ત્યારબાદ એચએમ સર જોડે મીટિંગ થઈ, સીએમ સર જોડે મીટિંગ થઈ, ત્યારે ઘણા બધા સુઝાવો રાખવામાં આવ્યા. તો એનાથી ફળસ્વરૂપ એટલું જ કહીશ કે અત્યારનું જે ભરતી બોર્ડ છે એમાં જળમૂળથી બહુ મોટા પરિવર્તન આવી રહ્યા છે. એટલે પરિવર્તન રાતોરાત નથી આવતા કે ચલો આજે કાયદે અને કાલે એનું ઇમ્પ્લિમેન્ટ થઈ જાય એવું નથી હોતું. બહુ બધા વિચારો માંગી લે છે, એટલે થોડી વાર લાગશે. હું એટલું જ કહીશ કે 2-3 મહિનાની પણ વાર લાગી શકે છે બિનસચિવાલય પરીક્ષા બાબતે. ત્યારબાદ કોઈ પણ ભરતી વિશે વિચારવું નહીં પડે કે ચલો. અને ભરતી કેલેન્ડર અત્યાર સુધી ક્લાસ 1-2માં તમે જોયું હતું, ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવતું હતું. પ્રિલિમ નક્કી હોય, મેન્સ નક્કી હોય, ઇન્ટરવ્યુ નક્કી હોય, રિઝલ્ટ નક્કી હોય, આઈબીપીએસ બેંકની એક્ઝામ હોય, એમાં પણ એ જ રીતનું હોય છે. આખું કેલેન્ડર આપી દે તમને. અમે હું કહે નેશનલ લેવલની જેટલી પણ એક્ઝામ થઈ જાય એને પણ ઓબ્ઝર્વ કરી, એ કઈ રીતે કંડક્ટ, તમામ ભરતી જોઈ બરાબર છે, એમાં કયા કયા સારા સારા પોઈન્ટ્સ હતા તે લીધા, અને એ જ ભરતીના જે સારા પોઈન્ટ છે એ મેં સરકાર સમક્ષ પણ રજૂ કર્યા. જો આ પરીક્ષા બોર્ડ આ રીતે ભરતી લઈ શકતું હોય તો આપણે કેમ નહીં. એટલે આ બધા જે સુઝાવો મૂક્યા સરને પણ ખૂબ ગમ્યા, એચએમ સાહેબને પણ ખૂબ ગમ્યા, સીએમ સાહેબ જોડે અમારે કદાચ 30-45 મિનિટ વાર્તાલાપ થઈ, અમે આ સુઝાવો આપ્યા. પણ હવે એસઆઈટીના ફળ સ્વરૂપે અથવા તો આ ચળવળના ફળ સ્વરૂપે ખૂબ મોટું પરિણામ આવવા જઈ રહ્યું છે, ખૂબ મોટું ફળ મળી રહ્યું છે. ખૂબ જ સરસ. આ બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ આખરે કેન્સલ થઈ ગઈ, સત્યનો જ વિજય થયો. ન્યાય ચળવળના તમે કહી શકો કે એક મુખ્ય હીરો તરીકે યુવરાજસિંહ જાડેજા હતા. હવે કોઈ ન કરે નારાયણને, ફ્યુચરમાં કંઈ આવું થાય તો શું તમે વિદ્યાર્થીઓને મદદ કરશો? ખાલી પરીક્ષા રદ બાબતે નહીં, કોઈ પણ વિદ્યાર્થીનો મુદ્દો તમે ફ્યુચરમાં ઉઠાવશો ખરા, કે ખાલી બિન સચિવાલય ક્લાર્ક પૂરતું જ હતું આ બધું? ના, બિલકુલ નહીં. પહેલી વાત કે હું મુદ્દો ઉઠાવીશ, વિદ્યાર્થી સત્યના માર્ગે હશે, વિદ્યાર્થી સાચો હશે, વિદ્યાર્થી સાથે અન્યાય થતો હશે, ક્યાંય પણ વિદ્યાર્થીઓની સાથે હું હંમેશા પહેલાં પણ ઊભો રહ્યો હતો, અત્યારે પણ ઊભો જ છું અને ભવિષ્યમાં પણ ઊભો રહીશ, ચોક્કસ ઊભો રહીશ. છેલ્લો ક્વેશ્ચન બધા ટીમ મેમ્બરને પૂછીશ, અંતે વિદ્યાર્થીઓને તમે શું મેસેજ આપશો આ માધ્યમથી? વિદ્યાર્થીઓને ખાસ માધ્યમથી એટલું તો કહીશ કે ભાઈ હંમેશા મેં કીધું છે, જ્યારે હું જીતું છું ત્યારે કહું છું હંમેશા કે ઝૂકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ. વાત સાચી છે, બદલતી હે દુનિયા બદલાવ લાને વાલા ચાહીએ. એટલે હવે બદલાવ સિસ્ટમમાં જે તમે ભૂલો કાઢો છો, કોઈ પણ વસ્તુમાં તમે ભૂલો કાઢો છો, ફક્ત ટીકા કરવાથી એ વસ્તુ સુધરી નથી જવાની. હવે ધીરે ધીરે બદલાવ આપણે પણ લાવવો પડશે, આપણે પણ બદલવું પડશે. આપણે બદલાશી, આપણે ભ્રષ્ટાચાર નહીં કરીએ, આપોઆપ ભ્રષ્ટાચાર બંધ થઈ જશે. એટલે શરૂઆત હંમેશા આપણાથી થાય છે, બદલાવની શરૂઆત હંમેશા માણસ પોતાનાથી કરે એટલે આપોઆપ સિસ્ટમમાં બદલાવ ચાલુ થઈ જાય છે. ખાસ કરીને હું આંદોલનમાંથી જે શીખું છું કે ભાઈ જ્યારે તમામ વિદ્યાર્થી મિત્રોને, તમામ લોકોને, તમામ જે વિડીયો જોયો છે બધા વ્યુઅર્સને ખાસ કહેવા માગીશ કે ભાઈ જ્યારે કોઈ પણ વ્યક્તિને તમારે હાથની જરૂર હોય ત્યારે હાથ આપો, એને પગ ન ખેંચો. ઘણી વખત મારી સાથે પણ આવું થયું છે, ભાઈ જ્યારે હાથ આપવાની જરૂર ત્યારે હાથ નથી આપતા અને પગ ખેંચતા હોય છે, આવું ન કરો બને તે સુધી. અને અન્યાય ઘણી વખત ભૂતકાળમાં તમે પણ જાણતા હશો, ભૂતકાળની પરીક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક થઈ ગયું છે કે ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થતી હોય છે. વિદ્યાર્થી સાંભળે છે શા માટે? વિદ્યાર્થી સહન શા માટે કરે છે?
આવીએ છીએ અમે અત્યારે બહાર આવ્યા, લડ્યા, જીત્યા, બધા યુવરાજસિંહની જેમ બહાર નથી આવતા, લોચો ત્યાં છે. હવે ખરેખર બહાર આવવું જોઈએ. આ એક ઉદાહરણ રૂપ મેં બે હમણાં બાર બે બિન સચિવાલય વખતે પણ હું બહાર આવ્યો ત્યારે પણ એ લડત લડ્યો અને જીત્યો. અત્યારે બિન સચિવાલય રદ કરવા કારણ કોઈ પાસે નહોતું, કારણ એક મારી પાસે હતું, તો લડ્યો અને જીત્યો. તો વિદ્યાર્થીઓ સાથે જ્યારે જ્યારે અન્યાય થાય છે ને ત્યારે વિદ્યાર્થીએ હંમેશા આગળ આવવું જોઈએ. વિદ્યાર્થી સહન શા માટે કહેવાય ને, હું એમ કહું છું કે ઝૂકતી હે દુનિયા ઝૂકને વાલા, જે જો તમે સહન કરશો તો આજીવન તમે સહન જ કરશો. એટલે સહન ન કરો, મહેરબાની કરીને બધા વિદ્યાર્થીઓ અત્યારે તમે સહન કરી લેશો ને તો તમને આવનારી પેઢીને જ્યારે કદાચ સરકારી નોકરી મેળવવાનું સપનું છે ને સપનું જ રહી જશે. એટલે એટલું તો ખાસ કે સહન ન કરો. તમારી સાથે અન્યાય થાય છે કે તમારા બાળકો સાથે અન્યાય થાય છે, ખાસ કરીને વાલીઓને પણ થાય, તો વાલીઓને પણ બહાર આવવું જોઈએ. અને તમામ વર્ગે, તમામ સમાજે ક્યારેય નાત જાતના વાળાઓ ભૂલીને આવવું જોઈએ. આજે મને સૌથી મોટામાં મોટી ખુશી હોય કે કોઈ પણ વ્યક્તિ જ્યારે બહાર આવે છે, કાસ્ટિઝમના ફેક્ટરથી આવે છે, કોઈના સમાજના ફેક્ટરથી આવે છે, પણ આજે વિદ્યાર્થી દરેક વાળાઓ ભૂલીને બહાર આવે છે. અને આ ખરેખર આંદોલનની સૌથી મોટી જીતમાં એટલું કહીશ કે સૌથી મોટી જીત મને આ મળી કે ભાઈ બધા વાળા ભૂલાઈ ગયા. અને ક્યારેય કોઈ નિર્ણય ઘણા બાબતે એસએટી બાબતે કરે નિર્ણય છે, પણ એટલું કહીશ કોઈ પણ નિર્ણય સાચો કે ખોટો એ આપણે પુરવાર કરવો પડે છે. મેં જ્યારે નિર્ણય લીધો એસઆઈટીનો, મેં મારો પુરવાર કરી દીધો અને તમે જોવો છો એસઆઈટી ફલસ્વરૂપે કેવડું મોટું કામ કરી ગયું. એસઆઈટીને લઈને જ એક ક્વેશ્ચન, જે દિવસે સમજાવતા હતા એ દિવસે ઘણા સ્ટુડન્ટોએ એવું કીધું કે એસઆઈટીમાં તો સરકારના જ માણસો બેસવાના છે, એસઆઈટી અત્યાર લગીનમાં જે બી થાય છે સરકાર તરફ જ આવે છે એનો નિર્ણય. તો આ બાબતે તમારું શું કહેવું? દરેક એસઆઈટી, એટલે મને પણ એવી વાત મળી હતી તમે જે કહ્યું છે, હું જ્યારે ગોધરાકાંડની એસઆઈટી ભૂતકાળમાં 5000 એસઆઈટીઓ છે, એમાં સરકારના જ વ્યક્તિઓ હોય છે, સરકારના જ શું કહેવાય ફેવરમાં આવતું હોય છે. એક નારો બી પ્રચલિત થયો તો એસઆઈટી લોલીપોપ. ના હવે તો નારાઓ તો પ્રચલિત થતા જ હોય છે, પણ એ વિરોધીઓના નારા હતા. પણ મને એવું ક્યાંય નથી લાગ્યું. હું એસઆઈટીને સૌથી સફળ અને ઐતિહાસિક દાખલો બેસાડી શકે ને, આ એસઆઈટીને હું હંમેશા કહીશ કે એસઆઈટી છે ને આવડી આજે અત્યારે એ ઐતિહાસિક દાખલો બેસાડી દેશે. ફળ સ્વરૂપે 10 દિવસમાં ડિસિઝન આવી ગયું. ખાસ કરીને એ ફર્સ્ટ એસઆઈટી હશે કે જેમાં ઉમેદવાર જે એમાં એસઆઈટીમાં મોનિટરિંગ કરે છે, વિદ્યાર્થીના પ્રતિનિધિત્વ એમાં મોનિટરિંગ કરે છે, ઇન્વેસ્ટિગેશન શું કામ કરી રહે છે, ઇન્વેસ્ટિગેશન ટીમ પાસે શું કામ લેવું છે, તમામ વસ્તુનું મોનિટરિંગ અને તમામ જે બાબતો છે એનું મોનિટરિંગ વિદ્યાર્થીઓ દ્વારા થતું હોય છે. એટલે ખરેખર તમે જુઓ તો એસઆઈટી બહુ પોઝિટિવ છે. અને એસઆઈટી બાબતે બધા કદાચ એમ કહે છે કે ભાઈ સરકારના જ વ્યક્તિ હોય છે, તો એટલું તો ખાસ કેસ દરેક સરકારી કર્મચારી ભ્રષ્ટાચારી નથી હોતો. દરેક સરકાર હું ખાસ એક વ્યક્તિનો આભાર માનવાનો નહીં, બે વ્યક્તિનો આભાર માનવાનો નહીં બોલું. એસઆઈટીના ચારેય મેમ્બર તમારે માનનીય છે અને ચારેય મેમ્બરનો હું આભાર માનું છું, બરાબર છે, અને હંમેશા આભારી જ રહીશ. ખાસ કરીને મયંકસિંહ ચાવડા સાહેબ જેને અમારી સાથે પ્રેક્ટિકલ અને કહેવાય ને ગ્રાઉન્ડ ઉપરનું કામમાં ખરેખર ખૂબ મોટો ફાળો આપ્યો છે, ખૂબ મોટો. મયંકસિંહ ચાવડા સાહેબ અને મનોજ શશીધરણ સાહેબ હંમેશા દિલથી આને એક કહેવાય ને એક પોતાનો મુદ્દો સમજીને ચાલ્યા છે કે આ મારા બાળક સાથે આ અન્યાય થઈ રહ્યો છે, જો મારા બાળક સાથે આ અન્યાય થાય તો આ કેટલો હોઈ શકે. અને તમામ એને કદાચ પર્સનલ રસ લઈને પણ લીધો છે. ખાસ કરી મયુરસિંહ ચાવડા જે ગાંધીનગર એસપી તરીકે ત્યાં ફરજ નિભાવે છે તેનો પણ ખૂબ આભારી રહીશ કે હંમેશા દિલથી એને પ્રયત્નો કર્યા છે. અને જે પણ પોઝિટિવ અમારી પોઈન્ટ હતા કે ખાસ કરીને પેપર લીકની જે વાત હતી, અમે ફર્સ્ટ પ્રાયોરિટી આપી હતી કે સાહેબ ફક્ત આના ઉપર પહેલાં ઇન્વેસ્ટિગેશન કરવા, અને અમારું ઇન્વેસ્ટિગેશન અમે જે રીતે કરવા માગતા હતા એ જ રીતે ઇન્વેસ્ટિગેશન થતું હતું. એટલે મીન્સ કે અમારા જે એવિડન્સ હતા એવિડન્સ ઉપરનું ઇન્વેસ્ટિગેશન અમે જે રીતે મુદ્દા મૂકતા હતા એ રીતે થતું હતું. ત્યારબાદ સીસીટીવી ફૂટેજ, ત્યારબાદ સીસીટીવી રેકોર્ડિંગ, ત્યારબાદ ભાવનગરની ઘટના, જે રીતે પ્રાયોરિટી લેવલ અમે સેટ કર્યા હતા. અને અધિકારી ક્યારેય અમને નથી લાગ્યું કે ભાઈ શું કહેવાય ઊંચ ગજાના હોય ને આપણે ક્યારેય, પણ બહુ ફ્રેન્કલી બહુ નિયરતાથી કામ કર્યું. ખરેખર બહુ સરળ હતા, ક્યારે એમ લાગે નહીં કે ભાઈ તમે એટલા મોટા અધિકારી સાથે આટલા રીતે કામ કરતા. ખરેખર વિજય મુંગા વિકાસભાઈ અને ખૂબ સારો અનુભવ રહ્યો છે, ખૂબ સારો. અને એસઆઈટીએ દાખલો બેસાડ્યો જ છે અને ખૂબ સારો. અને એચએમ સાહેબ જે આપણે પ્રદીપસિંહ જાડેજા સાહેબ છે એનો પણ ખૂબ આભારી છે, કારણ કે આ કઠોર નિર્ણય કહેવાય. એક વખત મોકૂફ, બીજી વખત રદ અને ત્રીજી વખત રદનો નિર્ણય લેવો એ ખરેખર લોઢાના ચણા જેવા બરાબરનો નિર્ણય હોય છે. આટલો કઠોર નિર્ણય લેવો ને એ બહુ ઉચ્ચ ગજાનું જ્યારે ગજવું હોય ને ત્યારે જ આ વસ્તુ પોસિબલ બને. તો ખરેખર જે રીતે બધાએ જ આ જે કઠોર નિર્ણયને અત્યારે આ રીતે પ્રેક્ટિકલ અને પોઝિટિવ રીતે લીધો અને નિર્ણય લીધો, તે બધા જ
કર્મચારી મીન્સ કે અધિકારીઓનો ખરેખર આભારી છું. હવે તો આગળ વિકાસભાઈ આજ કહેશે, મારો અવાજ પાછો બેસી ગયો છે. ખાસ એક બે નામ બીજા જોડવા માગીશ કે જે આપણા FSLના અધિકારી હતા, હિતેશભાઈ સંઘવી, એ અધિકારીઓએ પણ ખૂબ જ ઉમદા કારીગરી કરી અને જે સત્ય હકીકત હતી મોબાઈલમાંથી ખેંચીને બહાર લાવ્યા અને ગુજરાત સમક્ષ રજૂ કરી. તો દરેક અધિકારીઓએ એમના પદને સ્વભાવે એવું વ્યવસ્થિત તટસ્થ કામ કર્યું અને પહેલેથી આપણી ઈચ્છા એ જ હતી કે જે બી અન્યાય થયો છે એ યોગ્ય અધિકારીના હાથમાં જાય અને એ અધિકારી એને ન્યાય સુધી પહોંચાડે અને એ વસ્તુ યોગ્ય રીતે થઈ. પહેલાં બી જેમ મેં વાત કરી એમ કે રસ્તા ઉપર આવ્યા એની જરૂર હતી કે ભાઈ SIT સુધી વાત પહોંચે, ત્યાં સુધી વાત પહોંચી અને યોગ્ય રીતે આખું આંદોલન વ્યવસ્થિત સફળ થયું, એ આખા ગુજરાતના વિદ્યાર્થીઓની જીત છે. વિદ્યાર્થીઓને ખાસ મારે એ સંદેશ આપવો છે કે આ જીતને અહીંયા અટકાવતા નહીં, આને તમારા ખભા ઉપર બેસાડીને આગળ લઈ જજો. ભવિષ્યમાં જ્યારે તમે અધિકારી બનો, તમે એક પદ ઉપર પહોંચો, ત્યારે આસપાસના ભ્રષ્ટાચારને દૂર કરવાની જવાબદારી તમારા ખભા ઉપર રાખજો. આજે આ તમામ અધિકારીઓ, યુવરાજસિંહ જાડેજા, આ તમામે આ જવાબદારી પોતાના ખભા ઉપર રાખી હતી. હવે આ જવાબદારી તમારે તમારા ખભા ઉપર ઉપાડવાની છે કે ભવિષ્યમાં ગમે ત્યારે, ગમે તે જગ્યાએ, ગમે તે અન્યાય થાય, એ તમારે સહન નથી કરવાનો. વિદ્યાર્થી સુધી વાતને નથી અટકાવવાની. તમારા આસપાસમાં જે બી અન્યાય થતો હોય, જે બી ભ્રષ્ટાચાર થતો હોય, જ્યારે તમે એને દૂર કરવા માટે કેપેબલ હોય ત્યારે તમારે અવાજ ઉઠાવવો જ જોઈએ. તમે જરૂરી નથી કે તમે કોઈ પોલીસમાં હોય કે તમે કોઈ IAS હોય તો જ તમે આ વસ્તુ વિરુદ્ધ બોલી શકો કે એના વિરુદ્ધ લડી શકો. તમે એક સામાન્ય નાગરિક તરીકે પણ એની સામે લડીને જીત મેળવી શકો અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ તમારી સામે છે કે એક સામાન્ય નાગરિક, એક સામાન્ય વિદ્યાર્થી જ્યારે ઈચ્છે કે ભાઈ હું અન્યાય સહન નહીં કરું ત્યારે એ શું કરી શકે છે એ તમારી સામે જ. એ આજે ગુજરાતના વિદ્યાર્થીઓએ આખા દેશને બતાવ્યું છે, આખા વિશ્વને બતાવ્યું છે. એટલે ખાસ વિદ્યાર્થીઓને એ કહેવું છે કે અહીંયા અટકતા નહીં, ભવિષ્યમાં પણ જ્યારે જ્યારે ભ્રષ્ટાચાર, જ્યારે જ્યારે અન્યાય જોવો એના વિરુદ્ધ લડવાની તાકાત રાખજો, શરૂઆત રાખજો અને આ જે શરૂઆત થઈ છે એને આગળ ધપાવજો. આ સિવાય ખાસ શિક્ષક છું એટલે બીજી એક પણ ચિંતા છે કે હવે આ જે બિન સચિવાલય ફરીથી આપવાની છે, એક મોકો મળ્યો છે આપણને કે આપણે ભ્રષ્ટાચારીઓને દૂર કરી દીધા છે. જે બી પૈસા આપીને, પેપર ફોડીને જે બી વિદ્યાર્થીઓ આવી જવાના હતા એને દૂર કરી દીધા છે, તો હવે મોકો છે. એક પારદર્શક પરીક્ષા આપણી સામે આવવા જઈ રહી છે, તો એના માટે ખાસ તૈયારી કરજો, એડી ચોટીનું જોર લગાવજો. આ સિવાય 12 પાસવાળા માટે તો કદાચ બિન સચિવાલયની છેલ્લી પરીક્ષા હોઈ શકે, તો એમને બહુ મહેનત કરવાની જરૂર છે અને આ જે બી મોકો મળ્યો છે એને યુટિલાઇઝ કરવાની જરૂર છે. યુવરાજસિંહ બાપુએ આટલી લડત લડ્યા છે, ભ્રષ્ટાચારીઓનો સફાયો કર્યો છે, તો હવે જે બી પ્યોર પરીક્ષા તમારા હાથમાં આવવા જઈ રહી છે એના માટે એડી ચોટીનું જોર લગાવીને મહેનત કરજો. ન્યાયથી તમે પરીક્ષા આપશો, ન્યાયથી પાસ થશો તો આગળ જઈને તમે પણ ન્યાય આપશો લોકોને. ભ્રષ્ટાચારીઓ આવશે પૈસા આપીને, માની લ્યો કે 5 લાખમાં કોઈ પોલીસનું પેપર લઈને પરીક્ષા પાસ કરીને અંદર જાય છે, શું કરવાનો છે વ્યક્તિ? એ અંદર જઈને પહેલાં તો પોતાના 5 લાખ કવર કરવાનો છે, એ ભ્રષ્ટાચાર જ કરશે. એટલે મને ખુશી એ થાય છે કે હવે ભ્રષ્ટાચારીઓ નહીં આવે, પ્યોર વ્યક્તિ, ન્યાયી વ્યક્તિ આગળ આવશે, તો એ પણ સિસ્ટમમાં જઈને કોઈ ભ્રષ્ટાચાર નહીં કરે. એટલે ખાસ વિદ્યાર્થીઓને સંદેશ છે કે આગળ સિસ્ટમમાં જઈને તમે પણ ભ્રષ્ટાચાર ન કરતા, ખાસ આ એક સંદેશ. ખાસ કરીને એક મહેનતુ વિદ્યાર્થી માટે પણ કહી દો, કારણ કે મહેનતુ વિદ્યાર્થીઓ એવું માનતા હતા કે અમારી સાથે અન્યાય થયો છે, 130 માર્ક હતા, 135 માર્ક હતા, તે મારા એક અગેન્સ્ટમાં એક ગ્રુપ પણ એવું બનીને વાત કરતા હતા. માર્ક્સ તમે જોયા એ ખાસ કહેજો તમે. મિત્રો, આ પરીક્ષા કદાચ હું આપું, વિકાસભાઈ આપે, કોઈ પણ વ્યક્તિ, બરાબર, આ સર છે, બરાબર છે, કે ભાઈ અક્રમ સર છે, એ આપે, તો એટલું દિલથી કહીએ છીએ કે અમારે ભાઈ 140થી વધારે માર્ક ન આવી શકે. અમે ખુદ સ્વીકારી 140થી આ ટફ પેપર હતું, એટલે ટફ પેપરમાં આવવામાં જ સર અમે 190 માર્ક જોયા છે, અમે 190 માર્ક જોયા છે. 150 ઉપર પણ કેટલા બધા લોકોના માર્ક હતા, બરાબર છે. આ ઓફ રેકોર્ડની વાત કરું છું, પણ તમે વિચારો મિત્રો, જો આ વ્યક્તિઓ આવી ગયા હોત, સિસ્ટમમાં આવી ગયા હોત અને પરીક્ષા પાસ લેવાઈ ગઈ હોત અને CPT આપી દીધી હોત, CPT આપતો હોત, અત્યારે કદાચ CPT આપવાનો સમય આવી જ ગયો હોત અને આપતા હોત, તો એને કેટલા લેવાના માર્ક થાત? CPTમાં 50, 60 બહુ જઈ ગયા, ડાયરેક્ટ રેવન્યુ ખાતું મળી જાય.
એટલે સમજો, હું મહેનતુ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય એટલા માટે જ આ લડત લડતો હતો. અને મહેનતુ વિદ્યાર્થીઓને ન્યાય મળે, આ કારણ કે મહેનતનું ફળ મળવું જોઈએ. કારણ કે મહેનત અત્યારે વિદ્યાર્થી કઈ રીતે કરે છે, વેદનાઓને સમજીએ છીએ. તમારે વિકાસભાઈ કશું કહેવાનું? ના રોહિતભાઈ, ખાસ રોહિતભાઈ, તમે પણ ખૂબ ખૂબ મદદ કરી છે, આ ટીમના મેમ્બર પણ રહી ચૂક્યા છો. આ માધ્યમથી તમે વિદ્યાર્થીઓને શું કહેવા માગશો? હું વિદ્યાર્થી મિત્રોને એક જ સંદેશો આપવા માગીશ, સત્યની સાથે ચાલતા રહેજો. અને જ્યારે પણ બીજાને હેલ્પની જરૂર પડે ત્યારે તમે નિઃસ્વાર્થ ભાવે હેલ્પ કરજો. અને જ્યારે તમે કાલે ગવર્મેન્ટ ઓફિસર બનો ત્યારે પૈસા જોઈને તમારી નિયત ખરાબ ના થવી જોઈએ, એટલું ખાસ ધ્યાન રાખજો. બસ, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. તો વિદ્યાર્થી મિત્રો, આભાર. કમ સે કમ જે વિદ્યાર્થીઓ ખરેખર ન્યાય ચળવળમાં જ્યારે રોડ ઉપર આવ્યા હતા એનો બધાનો હું દિલથી આભારી છું. બરાબર છે, પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે જેને પણ સાથ સહકાર આપ્યો છે, જે પણ વ્યક્તિ સંસ્થા તમામ, એ તમામનો આજે આ વિડીયોના મારફતે બધા જ વ્યક્તિ મિત્રો સંસ્થાઓનો આભાર વ્યક્ત કરું છું. ખરેખર આપ બધાથી અને વિદ્યાર્થીઓની એકતાથી જ આ સફળતા મળી છે. અને હંમેશા સાથ સહકાર આપતા રહેજો. જ્યારે પણ અન્યાય થાય તો અન્યાયના સામે અવાજ ઉઠાવજો. સત્યના માર્ગે તમે હશો તો તમારી જીત ચોક્કસ થશે. અને એટલું પણ કહીશ, ભાવ નિસ્વાર્થ રાખજો. નિસ્વાર્થ ભાવે જે પણ લડાઈ લડશો ને ચોક્કસ જીત થશે. જરાક પણ તમારો સ્વાર્થ આવ્યો ને તો તમારે ફેલ થવાના ચાન્સ વધી જશે. ચલો હવે તમે કહો સર. ખૂબ ખૂબ આભાર. તો વિદ્યાર્થી મિત્રો, આ ન્યાય ચળવળ હતી અને ફાઇનલી સત્યનો જ વિજય થયો. ટ્રુથ ઓલવેઝ વોન. અહીંયા ન્યાય ચળવળના આપણા મેમ્બરો પણ હતા, અમુક મેમ્બર નથી, ભાવસિંહ સરવૈયા, યુવરાજસિંહ ગોહિલ, બાબુલાલ, એ લોકોએ પણ આ ચળવળમાં ખૂબ જ સપોર્ટ કર્યો હતો. જય હિન્દ, જય ભારત.